હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? મિસ કરો છો બધા? હે, યાદ કરો છો કે કેવી મજા આવતી હતી સ્કૂલે જવાની? હે, ટીચરને ગુડ મોર્નિંગ કહેતા હતા ને? હે, પછી કેવી મસ્તી કરવાની, રિસેસમાં નાસ્તો કરવાની. યાદ કરો છો ને બધા? કાંઈ વાંધો નહીં, આપણે ફરી પાછા ઓફલાઈન મળીશું, બરાબર? ફરી પાછા આપણે શાળાએ મળીશું. તમારે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ફરી પાછી જલ્દી જલ્દી આપણી સ્કૂલ છે એ ચાલુ થઈ જાય અને આપણે બધા એકસાથે મળીને ભણીએ. ઓકે, પણ ત્યાં સુધી આપણે ઓનલાઈન ભણવું પડશે, બરાબર? તો ઓનલાઈન પણ બધાએ જોવાનું છે અને ઓનલાઈનમાં ઇન્ટરેસ્ટ રસ રાખીને જોવાનું, તો જ તમને મજા આવશે. ઓકે, જ્યાં સુધી આપણી શાળા ચાલુ ન થાય, સ્કૂલ ચાલુ ન થાય, ત્યાં સુધી આપણે ઓનલાઈન ભણવાનું છે. ઓકે, ભણશો ને બધા? હે, સરસ. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા લેક્ચરની. ઓકે, તો આપણા લેક્ચરમાં આપણે શું જોતા હતા ખબર છે તમને બધાને? યાદ છે ને? હે, હોમવર્કમાં આપતા હતા સ્પેલિંગ લખવા, તો એ સ્પેલિંગ આજે આપણે જોવાના છે. આપણે કુકુ ઇઝ કોલિંગ, બરાબર? તો એ જે યુનિટ છે, આપણે નવો યુનિટ ચાલુ કરવાનું છે આપણે ટેક્સ્ટ બુકમાં, એટલે કે પાઠ્યપુસ્તકમાં, બરાબર? પાઠ્યપુસ્તકની અંદર કુકુ ઇઝ કોલિંગ, બરાબર, આ જે યુનિટ છે એ આપણે નવો ચાલુ કરવાનો છે. એમાં પહેલાં આપણે કેટલાક સ્પેલિંગ જોઈ લઈએ, જેને કહેવાય એક્શન વર્ડ્સ, ક્રિયા કરતા શબ્દો, બરાબર? ક્રિયા એટલે કે કામ કરતા, બરાબર? જેની પાછળ વુ આવે એવા શબ્દો છે. તો કે એવા અમુક જે એક્શન વર્ડ્સ છે જેની પાછળ આઈએનજી મૂકીએ, આઈએનજી મૂકીએ એટલે એ ક્રિયા ચાલુ છે એવું થઈ જાય, બરાબર? ચાલુ ક્રિયા છે. દાખલા તરીકે હું બોલી રહી છું તો સ્પીકિંગ, બરાબર? સ્પીકિંગ, લર્નિંગ, જેની પાછળ આઈએનજી આવે એટલે એ ક્રિયા ચાલુ છે એમ કહેવાય છે, બરાબર? તો એવા કેટલાક એક્શન વર્ડ્સ છે જેની પાછળ આઈએનજી મૂકવામાં આવે છે, તો એવા એક્શન વર્ડ્સ જોઈએ આપણે. તો કે સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા થવું, બરાબર? તો એની પાછળ આઈએનજીમાં શું આવે? તો કે સ્ટેન્ડનો સ્પેલિંગ લખી આઈએનજી મૂકી દેવાનું. પછી ટોક, ટોક એટલે બોલવું, વાતો કરવી, તો કે એનું ટોકિંગ. વોકનું વોકિંગ, જમ્પનું જમ્પિંગ, સ્લીપનું સ્લીપિંગ, ક્લાઇમ્બનું ક્લાઇમ્બિંગ, આપણને વાંચતા પણ આવડવું જોઈએ ને. ઈટનું ઈટિંગ, આપણે બધાએ બે બે ત્રણ ત્રણ વાર લખી લીધા છે સ્પેલિંગ, તેમ છતાં પણ હું રિવિઝન કરાવું છું. પછી આપણી ટેસ્ટ પણ છે, ખબર છે ને બધાને, રવિવારે, બરાબર? ટેસ્ટમાં જે આપણે હતું, જે કોર્સ હતો, એ કોર્સ પણ મેં તમને કહી દીધો છે, બરાબર? ટેસ્ટનો કોર્સ ખબર છે ને બધાને શું છે? તો કે યુનિટ 4, બરાબર? યુનિટ 4 અવર હેલ્પર્સ, એ એક યુનિટમાંથી હું પૂછવાની છું. તે યુનિટ બધાએ તૈયાર કરી લેવાનો સ્વામાંથી, બરાબર? હવે અહીંયા સ્લીપનું સ્લીપિંગ, ક્લાઇમ્બનું ક્લાઇમ્બિંગ, ઈટનું ઈટિંગ, ડ્રિંકનું ડ્રિંકિંગ, હેલ્પનું હેલ્પિંગ, વોચનું વોચિંગ, રીડનું રીડિંગ, ડ્રોનું ડ્રોઈંગ, થ્રોનું થ્રોઈંગ, કેચનું કેચિંગ, કિકનું કિકિંગ, ગોનું ગોઈંગ, ડૂનું ડૂઈંગ, ફ્લાયનું ફ્લાઈંગ, પ્લેનું પ્લેઈંગ, સિંગનું સિંગિંગ. હવે આના અર્થ પણ તમને બધાને ખબર હશે. તો કે સ્ટેન્ડ એટલે ઊભા થવું, ટોક એટલે વાતો કરવી, વોક એટલે ચાલવું, જમ્પ એટલે કૂદવું, સ્લીપ એટલે સૂવું, ક્લાઇમ્બ એટલે ચડવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, હેલ્પ એટલે મદદ કરવી, વોચ એટલે જોવું, રીડ એટલે વાંચવું, ડ્રો એટલે દોરવું, થ્રો એટલે ફેંકવું, કેચ એટલે પકડવું, કિક એટલે લાત મારવી, ગો એટલે જવું, ડુ એટલે કરવું, ફ્લાય એટલે ઉડવું, પ્લે એટલે રમવું અને સિંગ એટલે ગાવું. આ બધા છે એ એક્શન વર્ડ્સ છે, બરાબર? તો આપણે જે યુનિટ ચાલુ કરશું એમાં મોસ્ટ ઓફ એક્શન વર્ડ્સ વધારે આવે છે, ક્રિયા કરતા
શબ્દો જેની પાછળ આઈએનજી લાગે આઈએનજી છે એટલે કે ક્રિયા ચાલુ છે એમ દર્શાવે છે. તો જુઓ તમારી ટેક્સ્ટબુકમાં કુકુ ઇઝ કોલિંગ છે ટેક્સ્ટબુક બધા પાસે. તો ટેક્સ્ટબુકની અંદર જુઓ આ રીતના ચિત્રો આપ્યા છે તમને, આપ્યા છે. પહેલું કોણ છે ચિત્ર તમારે ઓળખવાના છે. પહેલા ચિત્રમાં કોણ છે, પછી બીજા ચિત્રમાં કોણ, ત્રીજામાં કોણ છે, ચોથામાં કોણ છે, પાંચમામાં કોણ, છઠ્ઠામાં કોણ અને સાતમામાં કોણ. આ ચિત્ર બધા તમારે ઓળખવાના છે. તો પહેલું ચિત્ર છે એ કોણ છે, તો કે મંકી દેખાય છે, મંકી જેવું લાગે છે. તો પહેલા ચિત્રમાં કોણ છે, મંકી. પછી બીજું ચિત્ર છે એ તમને કોના જેવું લાગે છે બોલો, હા રેબિટ છે ને, બીજું ચિત્ર છે એ રેબિટ જેવું લાગે છે. ત્રીજું ચિત્ર છે એમાં કોણ છે, ડોગ જેવું દેખાય છે ને, તો ત્રીજું ચિત્ર છે એ ડોગનું છે. પછી અહીંયા કેટ, કેટ જેવું લાગે છે ને, તો આ ચિત્ર છે એ કેટનું છે. પછી અહીંયા તો કે કોણ છે, ગોટ છે, બકરીનું ચિત્ર છે, બરાબર. ગોટ જેવું છે આપણે એને ગોટ કહીશું કારણ કે એ બકરીનું ચિત્ર છે. અહીંયા છે એ ક્રો છે, બરાબર, ક્રો એટલે કાગડો. અને અહીંયા જે છે એ કુકુ છે એટલે કે કોયલ છે, બરાબર. કુકુ જેને નામ આપ્યું છે અહીંયા ચિત્રની અંદર એને કુકુ કહેવામાં આવે છે. પહેલા ચિત્રમાં જે છે અહીંયા નીચે તમને એક પેરેગ્રાફ આપ્યો છે એમાં બધાના કોણ કોણ કઈ ક્રિયા કરી રહ્યું છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. એના ઉપરથી અહીંયા નામ આપણે કહી શકીએ કે પહેલું ચિત્ર છે એ મોનું મંકીનું છે, બીજું છે એ રોકી રેબિટ, ત્રીજું છે એ ડિમ્પુ ડોગ, ચોથું છે એ કીટુ કેટ, આ છે એ ગીટુ ગોટ, અહીંયા કીકુ ક્રો અને અહીંયા છે એ કુકુનું ચિત્ર છે, બરાબર. હવે આ બધા કાંઈક ને કાંઈક એક્શન, કાંઈક ને કાંઈક ક્રિયા કરી રહ્યા છે, ખબર પડે છે તમને. આ છે એ ચડે છે, તો ચડવાને શું કહેવાય, ક્લાઇમ્બિંગ. આ છે એ શું કરે છે, તો કે દોડે છે, ચાલે છે એમ પણ આપણે કહી શકીએ, તો કે વોકિંગ અથવા રનિંગ. અહીંયા નીચે આપણને આપ્યું જ હશે કે એ શું કરે છે એમ, આપણે જ્યારે એ સમજશું ત્યારે આપણને ખબર પડશે. હવે અહીંયા છે એ ડિમ્પુ ડોગનું ચિત્ર છે, નીચે એના નામ પણ આપ્યા છે કે ડિમ્પુ ડોગ, બરાબર. પછી અહીંયા છે એ સિંગિંગ કરે છે, અહીંયા શું કરે છે, રાઇટિંગ, અહીંયા સ્કીપિંગ, બરાબર. અને આ શું કરે છે, તો કે ડાન્સિંગ કરે છે. આ છે એ સિંગિંગ કરે છે, બરાબર. એટલે આ રીતના કોણ કઈ એક્શન કરે છે, કઈ ક્રિયા કરે છે એ બધું અહીંયા નીચે પેરેગ્રાફમાં આપ્યું છે. પણ પહેલાં આપણે એના જે વર્ડ્સ છે, એક્શન વર્ડ્સ છે એ અહીંયા શીખી લઈશું. તો તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે, હોમવર્કમાં આ જે શબ્દો મેં લખાયા છે એક્શન વર્ડ્સ એ એક સ્પેલિંગ બે વાર લખવાનો છે. તો હોમવર્ક લખી લ્યો, લખાવેલ સ્પેલિંગ બે વાર લખવા અને તૈયાર કરવા. આ તમારું આજનું હોમવર્ક છે. હોમવર્ક બધાએ કરી લેવાનું, ઓકે. અને ન ખબર પડે તો પૂછી લેવાનું, બરાબર. આ બધા સ્પેલિંગ તૈયાર પણ કરતા જવાના છે. આ આગળના સ્પેલિંગ તમારે તૈયાર કરવાના રહેશે, પાછળ તો સીધું આઈએનજી મૂકવાનું જ છે, બરાબર. એટલે એ એકદમ ઇઝી થઈ જાય તો તમારે આ સ્પેલિંગ જે છે એ તૈયાર કરી લેવાના છે. અને એક સ્પેલિંગ બે વાર લખવાના પણ છે. બીજા જે એક્શન વર્ડ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય, આવજો.